ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે લાંબા દીર્ઘાયુ માટે જૂના ડીસાના દલિત સમાજે પ્રાર્થના કરી અને કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર દલિત સમાજની લોકલાગણીને માન આપી જૂના ડીસા ખાતે શુભેચ્છા મુલાકાતે પ્રધાનમંત્રીના 71મા જન્મદિવસ નિમિત્તે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુધી કઈ રીતે પહોંચશે તેના જ ભાગરૂપે પાલનપુર ખાતે કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર આવ્યા હતા. જ્યારે જૂના ડીસાના દલિત સમાજના લોકોની લાગણીને માન રાખી જૂના ડીસા ખાતે પધાર્યા હતા. જ્યારે જૂના ડીસા દલિત સમાજ દ્વારા ઢોલ વગાડી ફટાકડા ફોડી કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારનું જૂના ડીસા દલિત સમાજ તેમજ જૂના ડીસા નગરવાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓનો દલિત સમાજને કઈ રીતે લાભ મળી શકે છે તેના ઉપર પ્રદીપ પરમારે પ્રવચન આપ્યું હતું. જ્યારે ભારત દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71મા જન્મદિન નિમિત્તે તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય લાંબા દીર્ઘાયુ માટે આજ રોજ જૂના ડીસા ગામના લોકોએ શુભેચ્છાઓ આપી હતી. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 400 કરતાં વધુ સ્થાનો પર સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે ગરીબ લોકોની સેવા કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ગરીબોના ઘરની અંદર ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપવાનો કાર્યક્રમ હતો. જે લોકોના ઘરમાં શૌચાલય ના હોય એવા લોકોને શૌચાલયની પરમિશનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આંગણવાડીના બાળકો માટે સુંદર બધા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આવી અલગ અલગ પ્રકારની કાર્યક્રમ કરીને સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે અમારી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા આજે પાલનપુર ખાતે ખૂબ મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું થયું. મારી સાથે આ વિસ્તારની અંદર જે જનપ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે મારા પરમ મિત્ર આ વિસ્તારના ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પણ મારી સાથે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા. ત્યારે સમગ્ર દિશાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓને શુભેચ્છા પાડું છું કે આવનારા દિવસની અંદર ફરી એકવાર આપણે મોટી પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી સરકાર લાવીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકોને પ્રજાતા કાર્યક્રમ થયા છે પ્રજાના હિત માટે કામ થયા છે એવાનું આપણે એકવાર બહુમાન કરીએ એની શુભેચ્છા વંદે માતરમ. સાહેબ આપની કાર્યશૈલી શું રહેશે? પ્રથમ કાર્યશૈલી શું રહેશે? બસ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ જે ગુજરાતના મંત્રી તરીકે મારી જવાબદારી આપી છે સૌનો સાથ સૌનો વિકાસ. માન્ય ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર પ્રદીપભાઈ પરમાર સાહેબ સાથે આવવાનું થયું. આજે એમનો કાર્યક્રમ પાલનપુર માન્ય ભારત સરકારના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે પાલનપુર મુકામે એક કાર્યક્રમ રાખેલો હતો. ત્યાં એમનો સરકારી કાર્યક્રમ હતો, પરંતુ જૂના ડીસામાં દલિત સમાજના લોકલાગણી અને અહીંના જે આગેવાનો ભાઈ બહેનના જે એમનો લાગણી હતી એના હિસાબે આજે પ્રદીપભાઈ પરમારે શાંતિભાઈ પુનડિયા અને આ સમાજના લોકોના આંગણે પધાર્યા હતા અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું હતું.